પસંદ કરી છે આવી ઘડિયાળ હવે, અને મીતુબેન જો પસંદ આવે તો આપણે લઈ લેશે. ઘડિયાળ ઘણી બધી પ્રકારની છે જુઓ. રામ રામ ને સીતારામ બધાને હવાનો ગુડ મોર્નિંગ. આજ છે બાપુની શિવતિથી નો છેલ્લો દિવસ, ત્રીજો દિવસ. આજ જવાનું છે હથરે. ચાલો બધા અમારા અરે હથરે અમારી સાથે જોડાયેલા રહેજો. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મને નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે જવાનું છે, કીધું એમ કે આપણે હથરા, કારણ કે તિથિ છે એટલે મેળો કરવા જવાનું છે. મેળો કરવા જવાનું હોય એટલે છેલ્લો દિવસ છે, છેલ્લો દિવસ છે એટલે મેં કીધું હાલો મિતુન મિલુન અને બધાને મેળો કરાવી આવીએ. અને છેલ્લો દિવસ છે એટલે પછી તો પછી મેળો પૂરો થઈ જાય એટલે સીધું હથરા આપણે જવું છે. તો હવે હથરા જઈને કેવો મેળો છે અને કેવું પબ્લિક આવેલું છે અને કેવી રીતનું બધું મેળો જામેલો છે બધું તમને બતાવશું. મતલબ કન્ટિન્યુ રહેજો. જો આપણે તૈયાર થઈ ગયા છીએ, સીધા જઈએ છીએ સથરા. જો એમ એમ ટ્રાફિક છે તો મેળામાં જોરદાર અને ફૂલ મજા છે. આનંદ માણી રહ્યા છે તો જાય છે, અંદર ભીડ્યા છીએ મેળામાં. તો એ પેલા જાય છે, આગળ પછી જોઈ છે. તો દોસ્તો જો ફાઈનલી આવી ગયા છે આપણે મેળામાં. મેળાનો માહોલ પણ બહુ જોરદાર છે, મજા જવા કરે છે. અહીંયા જો બધા મિત્રો મેળો કરે છે અને ઘણી બધી ખરીદી એને કરી લીધી છે દડાની. તો આવી બધી જો ખરીદી એમણે કરી છે તો કઈ વાંધો નહીં, તમે મેળો કરી લીધો. હા, તો અમે પણ મેળો કરી લઈએ. હા ભાઈ, અલ્પેશ ઢાપા એમને યુટ્યુબમાં ચેનલ છે, બ્લોગ બહુ સારા સારા બનાવશે. તો ભાઈને સપોર્ટ કરજો અને થોડોક સપોર્ટની જરૂર છે યાર, સપોર્ટ કરી દેજો એટલે શું છે કે બધા સપોર્ટ ધીમે ધીમે કરે તો બધાનું હાઈલા કરે ધીમે ધીમે. તો કાંઈ વાંધો નહીં, હાલો મળીએ છીએ અલ્પેશભાઈ. તો મિલુભાઈને જો બરફનો ગોળો ખાવો છો એટલે એમણે બરફનો ગોળો લઈ લીધો છે. મિતુભાઈ અને મિલુભાઈ બે, તારે નથી ખાવાનો? નહીં, કાન નહોતો ખાવો એટલે મિલુભાઈ એને બરફ બરફ ખાવો હતો. મેં કીધું ખાઈ લો. મિલુ તો સિસ્મા લીધા બતાવી ને ભાઈ. એવું છે, એવું છે. તો જો ભાઈએ બરફ લઈ લીધો છે ને બરફ ખાય છે. હા ભાઈએ પણ જોવો સિસ્મા લીધા છે, બહુ જોરદાર. કા કેવા લાગે છે કેજો જરીક, અને બરફ કેવો લાગે છે એ કે. તો અમે બરફ ખાતા હતા. મિતુના મામા એ જો આવી ગયા છે મેળો કરવા. મેળો કરવા મહેમાન આવ્યા. હા, તો એ મેળો કરવા આવ્યા હતા, બહાર જતા હતા એટલે મળ્યા છે. એ ભાળી ગયા મિતુન બરફ ખાતા હતા. હા, મળી ગયા છે. તો કાંઈ વાંધો નહીં મહેમાન, તમારે નથી ખાવાનો. હા, તો એટલે બરફ નથી ખાવો. મિતુન લીલું ખાઈ લે એટલે કાં હું તમે બેઠા છે પછી જઈ સીધા ઘરે. તો કાંઈ વાંધો નહીં મહેમાન, આવજો આંટો મારવા. હા ભાઈ ને ભેળ બહુ ભાવે છે એટલે આને ભાઈ ને ભેળ ખાવી હતી એટલે ભેળ આવી ગઈ છે. હા, એને બધા ભેળ ખાવા મળ્યા છે. હા, મિતુભાઈ ને ભેળ ખાવી હતી તો એ મેં ભેળ ખાવા મળ્યા છે. જો મિતુભાઈ હતી. મિલુ મિતુ મજા આવે છે? કેવી લાગે છે? એક નંબર તને. એવું છે. તો દોસ્તો જો મેળો કરવા આવ્યા હતા ને મેળો ફરતા 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 અમારા મિત્ર મેળા છે, એમની દુકાન છે અહીંયા. તમે જુઓ જેઠાભાઈ છે, ગામ હથરા ના છે. તો જેઠાભાઈ કેમ છે, મોજમાં? વાહ ભાઈ વાહ. તો જો ભાઈ ને દુકાન ખોલેલી છે બહુ જબરદસ્ત. શું શું વેચાય? વાહ, બધા દુપટ્ટા ને એવું બધું જોરદાર શું કેવાય દુકાન કરેલી છે એમણે, સ્ટોલ ખોલેલો છે. તો ઘણી બધું ભાઈ વસ્તુ બેસે છે. તો કાંઈ વાંધો નહીં જેઠાભાઈ, મળ્યા પાછા. સીતારામ સીતારામ. મિતુભાઈ ને ઘડિયાળ ઉઠી ગઈ હતી તો મેં પાછી ઘડિયાળ લેવી છે. ભાઈ ને પસંદ કરે છે કે કઈ ઘડિયાળ લેવી છે? કા મિતુભાઈ લેવી છે ને, લીધી છે એ તને કહો કઈ પસંદ કરી? જય મોગલ વાળી. વાહ, પસંદ કરી છે આવી ઘડિયાળ હવે. અને મિતુભાઈ જો પસંદ આવે તો આપણે લઈ લેશે. ઘડિયાળ ઘણી બધી પ્રકારની છે જુઓ. જવામાં લખેલું છે જય મોગલ. મિતુભાઈ એવી ઘડિયાળ લીધી છે. કા મિતુ દોસ્તો, 6 વાગી ગયા છે ને મેળો પણ પૂરો થઈ ગયો છે. આપણે જવું છે સીધું ઘરે, કારણ કે મેળો પણ બહુ જોરદાર હતો. આ બાજુ મંદિર આવેલું છે અને આ બાજુ છે ને, આ બાજુ જો તો મેળો આ બાજુ બધી હતો. તો સીધા હવે આપણે જઈએ છીએ ઘરે, કારણ કે મોડું પણ થઈ ગયું છે, ઘરે જવાનું છે એટલે સીધા હવે જઈએ આપણે ઘરે. તો જો આપણે બે વાસી ઘરે મેળો બેળો કરીને, મેળો પણ બહુ જોરદાર હતો, મજા જ આવ્યા કરી છે. અને મિતુભાઈ થાકી ગયા કે હવે? નહીં, મજા આવી હતી મિતુભાઈ, મજા આવી હતી મેળામાં. શું મજા આવી કે પહેલાં તું અહીંયા હેઠો બે તો અહીંયા
શું મજા આવી હતી. ખાધું પીધું બહુ મજા કરીને આનંદ કર્યો મિતુભાઈ અમારે. કા બોલતો ખરો તું, કઈ બોલતો ને એલા બોલતો બોલતો ને કઈ તો અહીંયા મારા બાજુ સબુ બેન ને રમાડે છે મેળો કરીને વેવા. મારા મમ્મી મેળો કરવા ગયેલા હતા. બા મેળો કરવા તમે ગયેલા હતા ને? હા મને ખબર છે તમે 11 વાગે મેળો કરવા ગયા હતા અને થેલો ભરીને કંઈક લાવ્યા હતા, પણ શું લાવ્યા આપણને ખબર નથી. બાકી લાવ્યા હતા તે 11 વાગ્યાના મેળો કરવા ગયા હતા તે ઠેઠ 3:30-4 વાગે મેળો કરીને આવ્યા. તો બા તમે કોની યાર ગયા મેળો કરવા? હા બોલેરો જતો હતો ગામમાંથી. ગામમાંથી બોલેરો જતો હતો તો બોલેરામાં મારા મમ્મી ગયા હતા બધાની હારે. બોલેરામાં શું શું લાવ્યા એ કયો હાલો? ત્રીજો દિવસ જ હતો એટલે પછી બહુ માણસો નહીં હોય મને એવું લાગ્યું, પણ ટ્રાફિક નહોતી. જેટલી બગદાણ અમે ગયા ને એટલી બધી નહોતી. મારા બા ને કોઈ કહી ગયો માવો બેન કરી ગયો, બેન માવા નથી કરતા એટલે પછી બધી તમે દવાખાને શું કેવાય માવા ખાવો ને પછી દવાખાને જવું પડશે ને અમારે લઈ જવા પડશે. બીજો કઈ વાંધો ને માવો ખાવે નો વાંધો ને બોલો તો સબુ બેન. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, આશા કરું છું કે આ વ્લોગ તમને ગમ્યો છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવો હોય તો કોમેન્ટ કરી દેજો અને મળીશું નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.